નમસ્કાર, આજના દિવસની મહત્વની ખબરો સાથે હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કે જે 40 દિવસથી જેલમાં હતા તે આવતીકાલે જેલની બહાર આવશે. આ સમાચારને લઈને આદિવાસી જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આજથી સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરશે. મહત્વનું છે કે નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ લોકસભા ચૂંટણી પછી ચૂંટાયેલી નવી સરકાર જુલાઈમાં રજૂ કરશે. પોલીસ વિભાગમાં જવા ઈચ્છતા યુવાનો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં 12,000 જેટલી પોલીસ ભરતીઓ કરવામાં આવશે. નોટિફિકેશન બાદ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ પરીક્ષાની તારીખો જાહેર કરશે અને ફાસ્ટ ટ્રેક મોડમાં તમામ પરીક્ષાઓ લેવાશે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મિમમેર હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમ ઊભી કરવામાં આવશે. હોસ્પિટલ ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ સ્મિમમેર હોસ્પિટલને સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઇઝ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ હોસ્પિટલ રાજ્યની પ્રથમ પેપરલેસ હોસ્પિટલ હશે. આ સિસ્ટમ કાર્યરત થયા બાદ દર્દીઓ અને તેમના સગાઓને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાથી છુટકારો મળશે. અમદાવાદ શહેરનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ થેના રેસિન દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. રૂપિયા 10,801 કરોડનું બજેટ કમિશનરે મૂક્યું છે, જેમાં એઆઈ સેલની સ્થાપના કરાશે અને રિવરફ્રન્ટના ત્રીજા ફેઝ માટે પ્લાનિંગ શરૂ થઈ ગયું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર ઈડી દ્વારા દારૂ કૌભાંડ મામલે સમન્સ પાઠવવામાં આવ્યું છે. કેજરીવાલને 2 ફેબ્રુઆરીએ ઈડી હેડક્વાર્ટર્સમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા દિલ્હીના સીએમએ 4 સમન્સની અવગણના કરી છે. જ્ઞાનવાપી કેસમાં વારાણસી કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. વારાણસીની જિલ્લા અદાલતે હિન્દુ પક્ષની તરફેણમાં મોટો નિર્ણય આપ્યો છે. જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આ ભોંયરું મસ્જિદની નીચે છે અને હવે અહીં નિયમિત પૂજા થશે, જે કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા કરવામાં આવશે. કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી પોતાની ભારત જોડો ન્યાય યાત્રા સાથે બંગાળના માલદા જિલ્લામાં પહોંચ્યા હતા. આ યાત્રા દરમિયાન કેટલાક લોકોએ રાહુલ ગાંધીની કાર પર હુમલો કર્યો હતો. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા સ્પષ્ટતા થઈ છે કે રાહુલ ગાંધીને મળવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઈ હતી, જે કારણે અચાનક કાર રોકવામાં આવતા કારના કાચ તૂટ્યા હતા. લંડનમાં રહેતા ભારતીય મૂળના દંપતીને 600 કરોડના ડ્રગ્સની હેરાફેરી કરવા મામલે લંડન કોર્ટે 33 વર્ષની સજા ફટકારી છે. મહત્વની વાત તો એ છે કે આ કપલ પર વર્ષ 2017માં ગુજરાતમાં ડબલ મર્ડરનો આરોપ છે. ભારત તરફથી અનેકવાર રજૂઆતો કરવા છતાં બ્રિટિશ કોર્ટે તેમને પ્રત્યાર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને રાવલપિંડીની વિશેષ અદાલતે તોશખાના કેસમાં 14 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને સાથે સાથે દંપતી પર 1.573 અબજ રૂપિયાનો દંડ ફટકારાયો છે. મહત્વનું છે કે મંગળવારના રોજ ઇમરાન ખાન અને મહમૂદ કુરેશીને 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.